પાદરા તાલુકા પંચાયતના સભાખંડમાં આજરોજ સામાન્ય સભા મળી હતી. પાદરા તાલુકા પંચાયતના સભાખંડમાં આજે સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ દેશના કેન્દ્રના માજી મંત્રીઓ સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીના નિધનને લઈને 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું અને ત્યારબાદ સભાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સભામાં 370 અને 35 અ હટાવવા મુદ્દે તેમજ નર્મદાની 138 ઐતિહાસિક નર્મદા ડેમની સપાટીના મુદ્દે કેન્દ્ર સરકારને અભિનંદન ઠરાવ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો. સભામાં તમામ મુદ્દાઓને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય મુદ્દો તાલુકા પંચાયત ન્યાય સમિતિમાં 10 લાખ રૂપિયાના દલિત વિસ્તારમાં વિકાસના આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના રણુ બેઠકના સદસ્ય પિયુષ પટેલે રણુ ગામમાં શૌચાલય બનાવવાના મામલે રોકડા રૂપિયા 1,200 લેતી દેતી કરી ભ્રષ્ટાચાર થતોવાના આક્ષેપ સાથે પેમેન્ટનું ચૂકવણું ખાતામાં જમા થવા તેના બદલામાં રોકડમાં ચૂકવણું કરવાના આક્ષેપો કર્યા હતા અને પાછળથી બનાવેલા શૌચાલયનું પેમેન્ટ જલ્દી કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો કર્યા હતા. સભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. પિયુષ પટેલના જણાવ્યા અનુસાર શૌચાલયના રૂપિયાની લેવડ દેવડ લાભાર્થીઓના ખાતામાં જમા કરવાની હોય છે, જેના માટે 2,000-1,000 રૂપિયા આપ્યા બાદ કામ થતું હોવાના લાભાર્થીઓના ભ્રષ્ટાચારનો ભોગ બનવાનો વારો આવે છે તેવા આક્ષેપો કર્યા હતા. ઘટના એ છે કે અમારા ગામમાં શૌચાલયની પ્રધાનમંત્રી જે યોજના ચાલે છે એમાં અંદાજિત 55 જણના શૌચાલયના પૈસા આજે બાકી છે. એના 14 મહિના પહેલાંથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયેલું છે, એમના પૈસા આજ દિન સુધી છૂટ્યા નથી અને જે તાજેતરમાં બન્યા છે એના 1,000-2,000 રૂપિયા લઈને અને આ લોકોએ પૈસા એથી છોડ્યા છે. ખરેખર નિયમ એવો છે કે આ સંતોષના પૈસા એમને બેંક એકાઉન્ટમાં જમા થાય, એના બદલે અમારા ગામમાં એ પૈસા 8-10 વ્યક્તિઓના રોકડમાં ચૂકવણું થયું છે અને તાજેતરમાં અમને અઠવાડિયા પહેલાં જ ચૂક્યું છે. અહીંયાથી મને એવી જાણ કરવામાં આવી કે અત્યારે આપણી પાસે ગવર્મેન્ટની ગ્રાન્ટ નથી. જો ગવર્મેન્ટની ગ્રાન્ટ નથી તો અમને અઠવાડિયા જ પહેલાં રોકડા રૂપિયા કેવી રીતે ચૂકવાયા, મારો એ જ પ્રશ્ન છે. અને 1,000-2,000 રૂપિયા લઈને આ પૈસાનું ચૂકવણું થયું છે અને એનો જવાબ મેં અત્યારે આ સામાન્ય સભામાં સભા પાસે માગ્યું છે. પૈસા સીધે સીધો ભ્રષ્ટાચાર છે, સીધે સીધો ભ્રષ્ટાચાર. પાદરા તાલુકા પંચાયતનો વહીવટ તાલુકા પંચાયતનો વહીવટ તો બરાબર છે. હું અત્યારે એક મુદ્દાની વાત કરું કે શૌચાલયની અંદર ચોક્કસનો ભ્રષ્ટાચાર છે ને એની પાસે મારી સાબિતી છે. હવે જેની પાસે બોડી તમારી છે તાલુકા પંચાયત સાબિતી હોય એના પર આક્ષેપ થાય, એટલે હું એના માટે ચોક્કસ સાબિતી લઈને ફરું છું કે એના પૈસા આ લોકોએ 2,000 રૂપિયા લઈ અને રોકડમાં ચૂકવણું કરીને આપી દીધું. એટલે અધિકારીઓ 2,000 રૂપિયા લીધા છે અને પછી રોકડ અધિકારીએ લીધા કે નીચેના કોઈ કર્મચારીએ લીધા એ પ્રશ્ન એમની તપાસનો પ્રશ્ન છે, પણ મારો પ્રશ્ન એટલો હકીકત છે ને જે લાભાર્થી છે એ લાભાર્થીને પણ મેં સામે ઊભા રાખીને આ જ રીતે કહ્યું છે કે તમારે મને સાબિતી આપવી પડશે. એ લોકો ટેલિફોનિક સાબિતી આપવા અને રૂબરૂમાં સાબિતી આપવા બધા તૈયાર છે. માનો છો કંઈ ભ્રષ્ટાચાર ચાલે છે? ભ્રષ્ટાચાર તો નાના મોટા અંશે ચાલે છે. આપણે સિસ્ટમને ફોલો કરવા માટે ચાલો યોગ્ય છે, પ્લસ માઇનસ હોય તો યોગ્ય છે, પણ આ રીતનો અતિશય ભ્રષ્ટાચાર કે 14 મહિનાથી બાકી વાળા અટકી જાય છે, રખડે છે અને 15 દિવસ પહેલાં સંદાસ બનાવ્યો એ લોકો પૈસા લઈ જાય છે. પણ બોડી તો તમારી છે. બોડી તો અમારી છે, સંયુક્ત બોડી છે. માણસ બોડી પ્રોપર વહીવટ નહીં કરી. 2600 એક સાથે રહીને કામ કરીએ છીએ, સાથે પીડીઓને એમને વિશ્વાસમાં લઈને કરીએ છીએ. પણ હું અત્યારે મારા આટલા પ્રશ્ન એટલે છે કે હું 5-1 મહિનાથી ઘેર હાજર હતો અને મને ગામ લોકોએ આ છેલ્લા 4 દિવસમાં ઉગ્ર રજૂઆત કરી, એના કારણે મારે આજે આ વિષયની ડિટેલ ચર્ચા. શું જવાબ આપે પીડીઓ તરફથી? પીડીઓ તરફથી કહ્યું છે કે એની તપાસ કરીએ છીએ અને જે હશે એની સામે આપણે યોગ્ય પગલાં ભરીશું. થયેલા આક્ષેપો અંગે પાદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે રણુ ગામના શૌચાલયના થયેલા આક્ષેપોની તપાસ કરાવીશું અને કસૂરવારો સામે કાર્યવાહીની ખાતરી આપી હતી અને દોષિતોને ઘર ભેગા કરીશું તેમ જણાવ્યું હતું. તાલુકા પંચાયતે જે અમારા જે સદસ્યો છે બરાબર એ બધોને સંતોષ જ છે અમારાથી, પણ જે સદસ્યોને જેમની રજૂઆત હોય કે જેમના જોડે આ તાલુકા પંચાયતમાં જે થઈ રહ્યું છે બરાબર તે તો રજૂઆત કરવાનું દરેક સદસ્યને હક હોય છે અને તે સદસ્ય જે રજૂઆત કરી કે ભાઈ અમારા આપણે લેખિતમાં ભૂલ હતી તો એમને કીધું કે ભાઈ આ રીતે ફરી ભૂલ ન થાય એવું આપણે યોગ્યતા રાખજો. અને જે શૌચાલયની વાત પિયુષભાઈએ કરી તેની યોગ્ય તપાસ થશે અને એ તપાસમાં જે તે અધિકારી આવશે તેને ઘર ભેગો કરવામાં આવશે. પણ જે રજૂઆત છે બિલકુલ માનો જ, કારણ કે અનેક ગામોમાં થયું હોય. પિયુષભાઈની રજૂઆત છે એની યોગ્ય તપાસ કર્યા પછી એ પગલાં લેવામાં આવશે.
જો કે સમગ્ર મામલે વિરોધ પક્ષના નેતા પી કે પરમારે પિયુષ પટેલનું સમર્થન કરતા તપાસની માંગ કરી છે. તાલુકા પંચાયતની સામાન્ય સભાથી એમાં સભ્યોને સમયસર અજેન્ડા ન મળતા એ બાબતની રજૂઆત કરવામાં આવી અને હવે પછી રજીસ્ટ્રેડથી સભ્યોને એજન્ડા મોકલવામાં આવશે એવું અધિકારીઓએ આપણને પ્રોમિસ કર્યું. સાથે સાથે આપણા કેન્દ્ર સરકારના જે બે મિનિસ્ટરો સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી એ તેમનું દુઃખદ અવસાન થવાથી એમને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ કરી અને બે મિનિટ મન પાડી મારા તરફથી એમને સૂચન કરવામાં આવ્યું. ત્યારબાદ આપણા સરહદ પર જે વીરતાપૂર્વક લડતા બે સૈનિકો વડોદરા જિલ્લાના એમનું મૃત્યુ થયું એમને પણ શ્રદ્ધાંજલિ આપવા આપણે ઠરાવ કરવામાં આવ્યો. ત્યાર પછી 370ની કલમ અને 35A જે કેન્દ્ર સરકારે નાબૂદ કરી એટલે એને અભિનંદન આપતો ઠરાવ માનનીય મોદી સાહેબને અને અમિતભાઈ શાહ સાહેબને અભિનંદન આપતો ઠરાવ કરવા અમે સૂચન કર્યું એને સામાન્ય સભાએ સરસ્વર કરવાનું મતે સ્વીકાર્યું. ખાસ કરીને પાદરાની રણુ ગામનો જે મુદ્દો ઉઠ્યો હતો એની સામે શું તમારી માંગ છે? એમાં નરેગામાં જે આપણે સંદાસ બનાવવામાં આવ્યા છે એ નરેગાની અત્યારે ગ્રાન્ટ ના હોય એ ગ્રાન્ટ આવે એમ કે એમને ચૂકવણી કરવામાં આવશે એવી અધિકારી તરફથી અમને હૈયાધરણ આપવામાં આવી. પણ જે વાત રોકડાની વાત કરવામાં આવે છે એ અમારા મગજમાં બેઠું નહીં. અત્યાર સુધીમાં સરકારી કામમાં કોઈ પણ પૈસા રોકડા આપવામાં આવ્યા એવું અત્યાર સુધીમાં તાલુકા પંચાયતમાં એવું બન્યું નથી. તપાસ થવી જોઈએ અને એ બાબતે અમે આપણે તાલુકા વિકાસ અધિકારીને સંપૂર્ણ તપાસ કરીને અહેવાલ આપવા માટે અમે જણાવ્યું છે. થયેલા આક્ષેપ અંગે પાદરા તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા 11:30 કલાકે બોલાવેલ હતી. સભામાં એજન્ડા પ્રમાણે તમામ કામો હાથ ધર્યા છે, પરંતુ પ્રમુખ સામેથી એક ખાસ મુદ્દો આજે લીધો છે. દલિત વર્ગોના ઉત્થાન માટેના અને એઓના વિસ્તારમાં દલિત વિસ્તારમાં વિકાસના કામો માટે તાલુકા પંચાયતની સામાન્ય સભાએ સ્વભંડોળમાંથી ₹10 લાખ ખાસ ફાળવી અને સામાજિક ન્યાય સમિતિ અને સામાજિક ન્યાય સમિતિના સભ્યો દ્વારા સૂચિત એવા કામો દલિત વર્ગના વિસ્તારમાં વિકાસના કામ નક્કી કરવા માટે ₹10 લાખ ફાળવ્યા છે. સાહેબ ખાસ કરીને જે રજૂઆત કરી છે પિયુષભાઈ એ બાબતે કાંઈ એટલે પિયુષભાઈની રજૂઆત હતી શૌચાલયની એ જોઈ લઈએ છે. કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી એ નરેગાના શૌચાલયનો રજૂઆત કરેલ છે. તેમ છતાંય વિગતવાર હું તલાટીકા મંત્રી પાસે અહેવાલ પણ માગી લઈશ.